बाळ दोस्तों, हवे आपणे काव्यनुं श्रवण करिए। अभिमान करीने बोलियो ते समय रावण राज कल्या जनक ते शुपण करू छे कहे उजने आज कव विदेह त्रंबक देखाड्यू रावण ने तत्काल ते चाप चढ़ावे तेने कन्या आरोपे वर्मा देव सावली ने यट हासे हशुम रावण रा कैलास सरखु हलावियो पण मात्र धनुष कहवा मैं अमर बंदी वान किधा हूँ रावण बड़ियो सत्य बंदूक नी पेरे उछाड़ू मेरू मंद्रा चल पर्व पृथ्वी उंधी करी नाखू पलक मांदिर दा मंड जा चढ़ाऊ तो ये धनुष नाशावा एम घड़ा वचन बोली पछे उठियो रावण राज वस्त्राभूषण संभाली ने धनुष बनी ते जा कर सीता ने चिंता थई जे रावण कर शेका पछे स्तुति शिंग उमिया तणी करता सती अभिरा महाराज शिव संकट हर राख जो मारी लाज खाली ने रावण थकी त्रंबक मारू आज एम सीता ना मंत्रणी चिंता जानी रामे के करे विकट दृष्टि धनुष पर गौरव दे रावण आवी बात मारी विष कर सुश हाले नहीं ते घड़ो पार कंबक तदा थयो नितेज रावण स्पर्श का शिव जा भला विभाले नहीं प्यारे पाम्यो मन परिता पछे अधर किस दंतरी से रक्त लोचन क्रो धनुष ते तब उपाड़ू गण जोर करी ने जो पर स्वेद चालो अंग थी कुछ करू बलवा गणो श्वास चढ़ियो शूर ने थयु मन गणु अभिमान उभू करू जब धनुष ने अति बड़ करी महाकाय कर माहे थी लथड़ू तदा तब पड़ो रावण रा पृथ्वी ऊपर पड़ो दशमो थयो पूर्ण प्रहार तेनी ऊपर पड़ू चंबक चंपायो तेणीवा ते भड़ा को सबड़ो थयो घड़ी उड़ी रज ते रुधिर चालू मुख थकी कचर थयो निर्धार ओकार कर तो बोलियो तमे सुनो सर्वे जन दबायो छू मन काढ़ो पीड़ा तन अरे जनक मुझने काट वहलो जैसे मारा प्राण तो कुंभकर्ण इंद्र जित तुझने मार से निर्वाण पुरभंग कर से असुर तारो ले से मारू रे पामू नो अवतार जो जाओ जीव तो मुझगे एमते समय चंपायो रावण थयु दुख अपार पृथ्वी पर पड़ो निशीचर करे मुख पोकार कर तो मुखी रावण पीड़ा पामे तन रे त्यारे सर्व सभा सांभता बोल्या जनक राय वचन रे जनक राय वचन रे जनक राय वचन रे जनक राय वचन रे। बाळ दोस्तों,
હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણરાજ, અલ્યા જનક, તે શું પણ કર્યું છે, કહે મુજને આજ. સમજૂતી. રાજા જનકના દરબારમાં સીતાનો સ્વયંવર યોજાયો હતો. તે સમયે રાવણરાજ અભિમાન કરીને બોલ્યો, અલ્યા જનક, આજે તું મને કહે કે તે એવી કઈ પ્રતિજ્ઞા લીધી છે. તવ વિદેહે ત્ર્યંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા, આરોપે વરમાળ. સમજૂતી. તે જ વખતે જનક રાજાએ રાવણને ત્ર્યંબક નામનું ધનુષ્ય બતાવ્યું અને કહ્યું, આ ધનુષ્યને જે ઉઠાવશે અને એના પર ચાપ ચઢાવશે તે પુરુષને સીતા વરમાળા પહેરાવશે. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો, કોણ માત્ર ધનુષ કહેવાય. સમજૂતી. એવું સાંભળીને રાવણરાજ ખડખડાટ હસવા લાગ્યો અને સભા સમક્ષ પોતાના પરાક્રમો કહેવા લાગ્યો. કૈલાશ પર્વત જેવા અનેક પર્વતો મેં હલાવી નાખ્યા છે, આ તો માત્ર ધનુષ્ય કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળિયો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત. સમજૂતી. અમર થયેલા દેવોને મેં બંદીવાન બનાવી કેદ કર્યા છે. મેરું અને મંદરાચળ જેવા પર્વતોને મેં રમવાના દડાની જેમ ઉછાળ્યા છે, એટલે હું જ સાચો બળવાન છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચઢાવું તો એ ધનુષના શા ભાર. સમજૂતી. આંખના પલકારામાં હું પૃથ્વીને પણ ઊંધી કરવાનો નિશ્ચય કરી નાખું છું, સમસ્ત વિશ્વને હું ગોળ ગોળ ફેરવી નાખું છું, તો આ ધનુષ્યનો ભાર કેવો. એમ ઘણા વચન બોલી પછે ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. સમજૂતી. એ રીતે ઘણા પરાક્રમ ભર્યા વચનો બોલ્યા પછી રાવણરાજ ઊભો થયો અને પોતાના કપડાને ઘરેણા સરખા કરીને તે ધનુષ્યની તરફ જવા લાગ્યો. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ, પછે સ્તુતિ શિવ ઉમિયાતણી કરતા સતી અભિરામ. સમજૂતી. ત્યારે સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે તેને વરમાળા પહેરાવી પડશે, એટલે પછી સીતા મનોહર એવા શિવ પાર્વતીની સ્તુતિ કરવા લાગી. મહારાજ શિવ સંકટ હરણ, રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ. સમજૂતી. દુઃખને હરનારા હે મહારાજ શિવ, મારું માન રાખજો, તમારું ત્ર્યંબક ધનુષ્ય આજે રાવણથી સહેજ પણ ખસે નહીં. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એહ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર, થયું ગૌરવ તે. સમજૂતી. એ રીતે રામે સીતાના મનની ચિંતા જાણીને પેલા ધનુષ્ય ઉપર તીક્ષ્ણ નજર ફેરવી, તેથી તેનું ગૌરવ વધી ગયું, એટલે કે તે ધનુષ્ય ભારે ખમ થઈ ગયું. રાવણે આવી બાત મારી, વિષ કરશું ત્યાં, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્ર્યંબકમાંય. સમજૂતી. ત્યાં રાવણે આવીને 20 હાથ જેટલી તાકાતવાળા પોતાના 2 હાથ વડે ત્ર્યંબક ધનુષ્યને બાથ ભીડી, પણ તે ધનુષ્યને હલાવતા તેમાં ખૂબ જ ભાર હોવાથી તે સહેજે ખસ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. સમજૂતી. રાવણે જ્યારે શિવના ધનુષ્યનો સ્પર્શ કર્યો ત્યારે તે તેજ વગરનો થઈ ગયો. તેણે શિવધનુષ્યને હલાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તે સહેજે ખસ્યું નહીં, તેથી તેને મનમાં પ્રબળ ચિંતા થવા લાગી.
पछे अधर पीसे दंत रीसे रक्त लोचन क्रोध धनुष ते तव उपाड़ियो गणु जोर करीने जोध समझूती पछी गुस्सा मा दांत थी नीचलो होठ दबावी लाल चोड़ आँखों थी ते योद्धाए गणु जोर करीने धनुष्य उपाड़ियो परस्वेद चाल्यो अंग थी ऊंचू करियू बलवान घणो श्वास चढ़ियो शूर ने थयू मन घणु अभिमान समझूती तेना शरीर पर थी परसेवो वहवा लाग्यो तेम छता तेने पोतानो बळ वधार्यू पण हवे ते शूरवीर ने घणो श्वास चढ़ियो अने तेने मन मा घणु अभिमान थवा लाग्यो उभू करियू जव धनुष्य ने अति बळ करी महाकाय कर माहे थी लथड़ियू तदा तव पड़ियो रावण राय समझूती ज्यारे तेने पूरी ताकात थी धनुष्य ने उभू करियू त्यारे तेना हाथ माथी धनुष्य सरी पड़ियू त्यारे रावणराज पण जमीन पर पछड़ाई पड़ियो पृथ्वी उपर पड़ियो दशमुख थयो पूर्ण प्रहार तेनी उपर पड़ियू त्र्यंबक चंपायो तेनी वार समझूती पूरो प्रहार करवाथी दशमुख वाड़ो रावण जमीन पर पड़ियो तेना उपर भारे खम त्र्यंबक धनुष्य पण पड़ियू इटले ते धनुष्यनी नीचे दबायो ते भड़ाको सबड़ो थयो घणी उड़ी रजते ठार रुधिर चाल्यू मुख थकी कच्चर थयो निर्धार समझूती ते बड़वान मोटा धड़ाका भैर अवाज साथे ज्या पड़ियो हतो त्या घणी धूल उड़ी तेना मोढ़ामाथी लोही वहवा लाग्यू ते तेज वगरनो थयलो खूबज घवायो पोकार करतो बोलियो तमे सुनो सर्वे जन हूँ दबायो छू मने काढ़ो थाई पीड़ा तन समझूती ते बूमो पाड़तो बोलियो हे सभाजनो तमे बदा सांभळो हूँ दबायो छू मने काढ़ो शरीर मा पीड़ा थाई छे अरे जनक मुझने काढ़ वहलो जशे मारा प्राण तो कुंभकरण इंद्रजीत तुझने मारशे निर्वाण समझूती अरे जनक मने जल्दी काढ नहींतर जो मारा प्राण जशे तो कुंभकर्ण अने इंद्रजीत तने जरूर मारशे पूर्भंग करशे असुर तारू लेशे मारू वैर पामू नवो अवतार जो जाऊं जीवतो मुझ घेर समझूती मारी शत्रुतानो बदलो लेवा माटे राक्षसो तारा नगरनो नाश करशे पण जो हूँ नवो अवतार पामीश तो जीवतो मारे घेर जईश एम ते समय चंपायो रावण थयू दुख अपार पृथ्वी पर पड़ियो निशिचर करे मुख पुकार समझूती आम आ रीते रावण धनुष्य नीचे दबायो छे तेने खूबज दुख थाय छे इटले पृथ्वी पर पड़ियो पड़ियो ते निशाचर राक्षस मुखथी बूमो पाड़ी रह्यो छे पुकार करतो मुखे रावण पीड़ा पामे तन रे त्यारे सर्वसभा सांभळता बोल्या जनकराय वचन रे समझूती त्यारे तमाम सभाजनों सांभळता होय तेम जनकराज आ वचन बोल्या रावण मुखथी बूमो पाड़ी रह्यो छे के तेने शरीरमां असह्य पीड़ा थई रही है